स्वागत बात कर रहा है वडाप्रधान नरेंद्र मोदी ना गुजरात प्रवास नी वडाप्रधान ना बे दिवसीय प्रवास दरमियान अनेक महत्वपूर्ण लोकार्पण ना कार्यक्रमों रहेवाना छे जेमां जामनगर अमदावाद अने गांधीनगर में खास करीने वडाप्रधान नरेंद्र मोदी अनेक योजनाओं अने परियोजनाओं लोकोने अर्पण करशे जेमां मेट्रो ट्रेन पण एटलुं ज महत्वपूर्ण रहेशे के ज्यां वडाप्रधान नरेंद्र मोदी आज मेट्रो ने लीली झंडी आपशे अने बीजा फेज माटे पण तेओ शिलान्यास करशे। महत्वपूर्ण है कि पहला जामनगर त्यारबाद उमियाधामनु महाभूमि पूजन कार्यक्रम त्यारबाद मेट्रो ट्रेन ने लीली झंडी आ तमाम महत्वपूर्ण कार्यक्रमों आज वडाप्रधान रहेवाना छे। खास करीने मेट्रो ट्रेन की जो बात करवामां तो वसराथी एप्रल पार्क सुधीनो आ मेट्रो ट्रेन रूट रहेशे। वसराथी अमारा संवाददाता अत्यारे वधु जानकारी साथे जोड़ाय गया छे अजीत सिंह। अजीत सिंह, शुं विगतो त्यांथी अत्यारे मळी रही छे वडाप्रधान ना कार्यक्रम ने लईने? હજી વિધિ જે પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી મેટ્રો રેલ જે ટ્રેન છે એનું આજે લોકાર્પણ કરવાના છે ત્યારે એમની સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વની બાબત એ છે કે વહેલી સવારથી જ જે સ્થાનિક પોલીસ છે અને ડીસીપી કક્ષાના અધિકારીઓ અહીંયા નજરે ચડી રહ્યા છે, સાથે સાથે લોકલ જે પણ પબ્લિક છે અહીંયા એને એન્ટ્રી આપવામાં નથી આવી રહી। બીજી મહત્વની બાબત એ પણ છે કે જે પણ જે કર્મચારીઓ છે એને દરેકને પાસ આપવામાં આવે છે અને એ એન્ટ્રી પાસ ઉપર એનો પાસ ચેક કરીને જ અધિકારીઓ દ્વારાથી એને એન્ટ્રી આપવામાં આવે છે। સાથે સાથે એસપીજીની ટીમે પણ અહીંયા હમણાં મુલાકાત લીધી છે અને એસપીજીની ટીમ દ્વારા પણ દરેક જે ખૂણાઓ છે એને ચેક કરવામાં આવે છે। અનિચ્છનીય બનાવ કોઈ ના બને અને સુરક્ષાને લઈને પોલીસ એકદમ સતર્ક છે। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે જે અંદર જે પણ કર્મચારી છે એ ગવર્નમેન્ટનો કર્મચારી હોય અથવા રેલવેનો પ્રોજેક્ટનો કોઈ પણ કર્મચારી હોય તો એને એના એન્ટ્રી ગેટ ઉપરથી એનો પાસ ચેક કર્યા બાદ જ પોલીસ એને એન્ટ્રી આપી રહી છે। મહત્વની બાબત સાથે સાથે એ છે કે ચારે બાજુનો જે વિસ્તાર છે પોલીસ દ્વારા અત્યારે બેરિકેડ મૂકી અને બંધ કરી દેવામાં આવ્યો છે અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે સુરક્ષાના મામલે સ્થાનિક પોલીસ દ્વારા એક દરેક ખૂણા ઉપર બેરિકેડ મૂકી દેવામાં આવી છે। સાથે આ બાજુનો જે વિસ્તાર છે ખાસ કરીને આપ જોઈ રહ્યા છે પ્રમાણે ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ દરેક ચાર જે પ્રોજેક્ટ છે મેટ્રો રેલ જે સ્ટેશન છે એના દરેક ખૂણા ખૂણા ઉપર અધિકારીઓ હાજર છે તૈનાત કરી દેવામાં આવે છે। સ્થાનિક કોઈ પણ જે વ્યક્તિ છે એને અહીંયા એન્ટ્રી આપવામાં બંધ કરી દેવામાં આવી છે। મહત્વની બાબત એ પણ છે કે એસપીજી દ્વારા પણ અહીંયા મુલાકાત લેવામાં આવી રહી છે, સીસીટીવી કેમેરાની પણ અહીંયા વ્યવસ્થા કરી દેવામાં અત્યારે દેખાય। આપણી સાથે અહીંયા ડીસીપી સાહેબ છે, એમની સાથે વાત કરીએ સાહેબ, કયા પ્રકારની સુરક્ષાની ખાસ કરીને વ્યવસ્થા કરી છે? એન્ટ્રી ગેટ ઉપર કોઈ પણ વ્યક્તિના પાસ ચેક કર્યા બાદ એને એન્ટ્રી આપવામાં જ આવે છે? જી, એડિક્યુએટ વ્યવસ્થા કરવામાં આવી છે, એડિક્યુએટ માણસો છે અને જે એક્સેસ કંટ્રોલ છે એ પૂરતો છે, એમને પૂરતા જાંચ કરી પડતાલ કરી જેટલાના પાસીસ છે જેટલા લોકો આઈડેન્ટિફાઈડ છે એને જ અંદર આવવા દેવામાં આવશે। આપણી સાથે ડીસીપી અક્ષરાજ મકવાણા, તેમનું સ્પષ્ટ કહેવું હતું કે જે પણ લોકો છે એનું એન્ટ્રી ગાસ જે ગેટ છે એ ગેટ ઉપર જ એનો પાસ જે છે જે એનું આઈડી છે એ ચેક કર્યા બાદ જ અંદર એન્ટ્રી આપવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે જે ચાર રસ્તા ઉપર છે ત્યાં જ એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ જે વ્યક્તિ છે એને અત્યારે આ જે મેટ્રો રેલ સ્ટેશન છે તે એન્ટ્રી આપવામાં નથી આવી રહી। વિધિ અજીતસિંહ આભાર, તમામ જાણકારી બદલ તો જે પ્રકારે અમારા સંવાદદાતા વિગતો પહોંચાડી રહ્યા હતા, ખાસ સુરક્ષા વ્યવસ્થા વડાપ્રધાન જ્યારે પહોંચી રહ્યા હોય ત્યારે કરાઈ રહી છે।